સુરતના પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસ ચાલકે અનિતા સર્વૈયા નામની સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડ્યો હતો બીઆરટીએસ બસના અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના રહેવાસી અને સુરતમાં પાલ આરટીયુ નજીક નવનિર્મિત બ્રિજ પર અનિતા અર્જુન સરવૈયા પરિવાર સાથે રહે છે અને પાલ આરટીયુ નજીક જ રમકડા વેચી પરિવાર આર્થિક રીતે મદદરૂપ થાય છે અનિતા ને સાત માસ નો ગર્ભ છે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં પાલ આરટીયુ નજીક બીઆરટીએસ બસના ચાલકે અડફેટી લીધી હતી જેથી તેને બંને પગ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી મહિલાને અડફેટી લેતા પરિવારજનો દોડી આવ્યા હતા જોકે ઈજાગ્રસ્ત મહિલાના પરિવારને બસ ડ્રાઈવરે બસમાંથી જ લાત મારી ધમકી આપતા ભારે હોબાળો થયો હતો ત્યારબાદ બસ ડ્રાઈવર બસ વહી ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો BRTS ના વધતા જતા અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે હવે સાત માસની સગર્ભા મહિલા પર આ BRTS બસના ડ્રાઈવર દેખાતી નથી તો બસના મુસાફરોની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે હાલ તો પોલીસ દ્વારા ડ્રાઈવરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત